જી બિલકુલ રુઝાન તમે શું કહેવા માંગો જ્યારે આ ભાઈ જોઈન થયા તેમનું ફર્સ્ટ પોસ્ટિંગ કે પાટણ કે બાજુ તું મેં વાંચ્યું હતું અને એમને આઈ થિંક બે વીક કે બે મહિનામાં ત્યાંથી કાઢી મૂક્યા હતા અને એમના સિનિયરે એમના રિપોર્ટમાં લખ્યું હતું ડાઉટફુલ ઇન્ટિગ્રિટી બરોબર છે ડાઉટફુલ ઇન્ટિગ્રિટી એમને જયારે જોઈન થયા ત્યારથી જ લખાઈ ગયું છે એટલે એ માણસને જયારે દિલ્હીમાં પેલા એમએચઆરસીમાં હતા ત્યારે બી એમનું જે વલણ હતું ઇન્ટર્ન જોડે કેમ કે ત્યાં કોન્ટ્રાક્ચ્યુઅલ વર્કર્સ વધારે હતા અને ત્યાં લેડીઝ વધારે હતી આ ડિપાર્ટમેન્ટમાં એમનું જે વલણ હતું એમને શું કહેવાય પેલા બધાને ખબર હતા કે જરા શોકીન વાળા છે રંગ રંગ શું કહેવાય રંગરલિયા વાળા છે અને એ બધાને આઈડિયા છે જ એટલે એવું નથી કે એમનું જે પાસ છે કે બતાવી રહ્યું છે કે એમનો આવો નેચર છે ને આવું એ કરવામાં શોકીન છે પણ અને થોડી લોકોએ તો એ બી સાંભળવામાં આવ્યું છે કે દિલ્હીમાં જે એમની અંદર જે થોડા બહેનો કામ કરતા હતા એમનાથી ત્રાહિમાન પુકારી કંટાળીને રેઝિગ્નેશન આપીને ચાલી ગયા છે એટલે એમનું આ રીતનું એમનું આખું ઇમેજ છે કેરેક્ટર છે એટલે હવે કમિંગ બેક ટુ જે આપણે ડિસમિસ કરવાની પોઈન્ટ કરીએ છીએ અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં જેવા જે રીતના આપણે જે અંગ્રેજો ટાઈમથી જે સિસ્ટમો બનાવી છે આઈએસ આઈપીએસ આ બધું અંગ્રેજો ટાઈમથી આવ્યું છે અને આપણે એમાં જ આઈ હોપ કે ધ ગવર્મેન્ટ ડઝ સમથિંગ અબાઉટ ઇટ કારણ કે અત્યારે આપણે એ જે ફોલો કરીએ છીએ જે સર્વિસ રૂલ્સ છે એટલે અકોર્ડિંગ ટુ સર્વિસ રૂલ્સ એને જ્યાં સુધી એને એમની કાઢી મૂકે જ્યાં સુધી હી ઇઝ પ્રોવન ગિલ્ટી બાય ધ કોર્ટ ઓફ લો એટલે એને સસ્પેન્ડ કરાય અને હવે કેસો ચાલશે અને કેસમાં અગર એમ બચી ગયો તો એમ ઘણા લોકો બચી જાય છે તે પાછો ફૂલ પેલું સસ્પેન્સ બધા પૈસા એ મળશે અને ફૂલ પાછો રીઇન્સ્ટેટ થશે અનફોર્ચ્યુનેટલી એટલે જ કહેવા માંગુ છું કે અનફોર્ચ્યુનેટલી આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ છે આજે આપણી જે ન્યાયની જે છે મેડમ લોકોને તો વધારે ખબર હશે અનફોર્ચ્યુનેટલી એ લોકોને હેલ્પ કરવાના બદલે આવા લોકોને જે લૂપહોલ્સ છે શોધીને મિસયુઝ થાય છે પણ વી શુડ નોટ લુઝ હોપ કારણ કે તમે જોયું છે આશારામ બાપુ કે એ બધા બી બચી નહોતા શક્યા અને રામ રહીમ ને જે બધા એટલે વી શુડ નોટ લુઝ હોપ મારે બેનને ખાસ કહેવું છે આ ગુજરાતી સમજતો હો ને બેન અચ્છા મેરે કો બહેન કો ખાસ બોલના હૈ કે આપ લકી હો આઈ વુડ લાઈક ટુ યુઝ ધ વર્ડ લકી ક્યુકી મેડમ યહાં પે હમ લોગ જૈસે કે હમ લોગ કરતે હૈ હમારે પાસે એસે કિતને કેસીસ આતે બિચારો કો કોઈ દેખતા ભી નહીં હૈ ના પ્રેસ દેખતી હૈ ના પોલીસ દેખતી હૈ ના કમિટી તો બહોત બહાર વાલી બાત હૈ હમારી બહેનો કો ફૂટબોલ ભી ખેલે જાતે ફિર કુછ નહીં હોતા રાખી બંધી જાતી હૈ ઇસલિયે મેં આપકો એક પોઝિટિવ હોપ દેના ચાહતી હું કે આપ લકી હો કે આપકે સાથ ઇતને સારે લોગ હૈ ઇતને સારે પ્રૂફ બહાર આ રહે ભલે મેં કુછ પઢ રહી હું કુછ લોગો કો પતા નહીં ઉનકી ક્યા માનસિકતા હૈ કે વો બિલીવ નહીં કર પાતે બોલતે આપ ફેક હો અરે બાપા ઇતના સારા દિખતા નહીં હૈ તુમ્હારે કો કે બહેન ફેક લગતી હૈ ઇસલિયે એસે લોગો કો ભી ધ્યાન રખના ચાહીએ કે જિનકી મનો વો વે વો હૈ કે બહેન ફેક હૈ ઓર વો ભાઈ વો દૂધે નહેલા હૈ ઇસલિયે વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ કે બહેન આપ હિંમત મત કરના આઈ કેન અન્ડરસ્ટેન્ડ આપકી છ મહિને કી બેટી ઉસ પે ભી મુજે કહેના થા એક યે એક એક પૂરી રિસર્ચ હૈ જો સત્ય રિસર્ચ હૈ કે બચ્ચા જબ માં કે ઘર મેં હોતા હૈ તબ સે વો સબ સમજને લગતા હૈ તો અગર આપ યે સમજોગે કે છ મહિને કી બેટી કો કુછ સમજ નહીં આયેગી તો ઉસકો ઉસકા જો સબકોન્શિયસ માઇન્ડ ઓબવિયસલી ઉસ પે બહોત ખરાબ અસર પડ રહી હૈ કોઈ ડાઉટ નહીં ક્યોંકી સબસે જ્યાદા બચ્ચો કા જો દિમાગ હૈ વો પાંચ છ યા સાત સાલ મેં જીતના હોતા હૈ ઉસસે તીન ગુના બઢ જાતા હૈ એસા સબ પૂરી સાયન્સ હૈ ઉસકે પીછે વે તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ધેટ સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આપકો મેડમ આઈ અન્ડરસ્ટેન્ડ આપકે લિયે બહોત ડિફિકલ્ટ ટાઈમ હૈ લેકિન આપકો જબ આપકે બચ્ચે કે સાથ ઉસકો હિંમત દેની ઉસકો પોઝિટિવ વર્ડ્સ દેને મેં આપકે બચ્ચે કે લિયે ખાસ બોલ રહી હું તાકી વો જબ બડી હોવે તો ઉસકે દિમાગ મેં પોઝિટિવિટી દેવે ઓર આપ હિંમત મત હારના બેન સબ આપકે સાથ હૈ ઓર દૂસરા બાત બતા દું આપકો બહોત સિમ્પલ સી વાલી બાત બતા દું આપ યુ સ્ટાર્ટ મૂવિંગ ટુ હાઈ કોર્ટ એન્ડ સ્ટાર્ટ મેકિંગ પેટિશન્સ ક્યુકી મહિલા આયોગ આપકો કુછ ખાસ મદદ નહીં કર પાયેગી ક્યુકી વો લોગ પેટિશન્સ નહીં મૂવ કરેંગે આપકો કોર્ટ મેં ડીએનએ ટેસ્ટ પેટિશન્સ કરને પડેંગે જી રુઝાન આપણે લેનું પાસેથી જાણવા માંગી